નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, કેમ છો બધા? મજામાં જ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આસપાસની અંતર પાઠ 4 છોટુનો ગાનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠ સમજીએ. તો પેલા વિડિયો દ્વારા સમજ મળી, ત્યારબાદ સાથે સાથે સમજતા જઈશું. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 3ના મારી આસપાસ એટલે કે પર્યાવરણ વિષયનો ચોથો પાઠ, જે NCERT મુજબનો નવો કોર્સ છે, એમાં ચોથો પાઠ છે છોટુનું ઘર. કે બાળક છે છોટું, એનું ઘર, એવું શીર્ષક છે પાઠનું નામ છે. કે છોટું અમદાવાદ પહેલી વાર આવ્યો હતો, આ છોટું છે, બરાબર. એ સૌ પ્રથમ અમદાવાદનો પહેલી વાર આવ્યો હતો, પછી ત્યારે જ વરસાદ થયો, એટલે તેને એક જે મોટા ગટરના ભૂંગળા હોય છે એમાં આશ્રય લીધો. પછી એમાં જ એ રહેવા લાગ્યો, બરોબર. આ એનું ચિત્ર છે. ત્યારબાદ છોટું એ તે પાઇપ છે ગટરનો, બરોબર, એ પાઇપને જ પોતાનું ઘર બનાવી અને ત્યાં રહેવા લાગ્યો. વિચારો અને કહો કે આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નનો જવાબ આપો. હવે છોટું પાઇપ સામે જો વિદ્યાર્થી મિત્રો, આપણે છોટુંનું ઘર પાઠની અંદર 6 ચિત્રો આપેલા છે. હવે તેના દ્વારા આપણે સમજવાનું છે અને પછી નીચે પ્રશ્નોના જવાબ પણ આપવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચિત્ર છે પાઠ્યપુસ્તકની અંદર, છોટુ અમદાવાદ પહેલી વાર આવ્યો. હવે છોટુ નામનો જે છોકરો છે એ અમદાવાદ પહેલી વાર આવે છે. ત્યાર પછી જુઓ, હવે બીજા ચિત્રની અંદર વરસાદ પડતો દેખાય છે. એક છોકરો ઓઢેલું છે, છોકરી દોડી રહી છે અને છોકરો પણ દોડી રહ્યો છે, એવું ચિત્ર આપણને દેખાય છે. ત્યારબાદ બીજું ચિત્ર છે કે પેલા ગટરના મોટા મોટા પાઇપો આવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર છોટું શું કરે છે? ત્યાં રહી જાય છે અને સુઈ જાય છે. એની બાજુનું ચોથું ચિત્ર છે. હવે છોટું છે એ પાઇપને પોતાનું ઘર બનાવી લે છે, કે પાઇપની અંદર જ પોતે રહે છે. ત્યાં બાજુમાં દોરી બાંધી કપડાં સુકાવે છે. એક મોટો પેલો પીપ છે, એની અંદર પાણી ભરી રાખ્યું છે અને પોતે કામ કરી રહ્યું છે, એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ત્યાર પછીનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, છોટું છે બજારમાં જઈ રહ્યું છે, સામે એક માણસ આવે છે, રિક્ષા છે, બરોબર, અને ઝાડ નીચે પેલો પાઇપ છે, ત્યાં કને એ પોતે ઉભેલો દેખાય છે, કપડાં સુકાયેલા દેખાય છે, એવી રીતે એક ચિત્ર દેખાય છે. ત્યાર પછીનું બીજું ચિત્ર છે કે છોટું ત્યાં કને થોડું પતરા જેવું બાંધીને છોટું અને તેનો મિત્ર બેઠા છે અને બાજુમાં રસી બનતું હોય એવું દેખાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને શું કરવાનું છે? તો કે વિચારો અને કહો. આપેલા ચિત્રને આપણે ધ્યાનથી જોવાના અને પછી એના પ્રશ્નના જવાબ લખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ મેળવીએ. કેને આપણે ઘર તરીકે ઉપયોગ કરીએ તો છોટું પાઇપનો ઉપયોગ. હવે છોટું પાઇપ સામે જોઈને શું વિચારતો હશે? કેને આપણે ઘર તરીકે ઉપયોગ કરીએ તો છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? એનો પાઇપનો ઉપયોગ પોતાનું વસવાટ આશ્રયસ્થાન તરીકે એનો ઉપયોગ કરે છે. છોટું પાઇપ અને આજુબાજુનો વિસ્તારને કેવી રીતે અલગ અલગ કર્યું? તો એમને બેસવા માટે પાટલી બનાવી, આગળ છાપરું લગાડ્યું, ને દોરીઓ કપડાં સુકવવા, ચૂલો બનાવ્યો, બરોબર, અલગ અલગ રીતના એને આજુબાજુનો વિસ્તારને અલગ કર્યો. જો વિદ્યાર્થી મિત્રો, પેલું આપ્યું કે છોટું પાઇપ સામે જોઈને શું વિચારતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમ જવાબ લખી શકીએ કે છોટું પાઇપ સામે જોઈને પોતાનું ઘર એટલે કે ત્યાં રહેઠાણનું વિચારતો હશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, છોટું પાઇપનો ઉપયોગ કેવી રીતે કરતો હશે? તો વિદ્યાર્થી મિત્રો, છોટું ઘરની અંદર રહી સુવામાં કે બેસવામાં વરસાદની અંદર પણ વરસાદથી બચવા માટે પણ પાઇપના બેસી અને તેનો ઉપયોગ કરતો હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, છોટું પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ અલગ કર્યું? તો છોટું એ પાઇપની અંદર સુવાનું રાખ્યું, બાજુમાં એક પતરું બાંધી એની નીચે બેસવાનું રાખ્યું, રસોઈ કરવાનું રાખ્યું, પછી પાણીનો પેલો છે એ ભરી રાખ્યું અને પોતે કપડાં સુકાતો એવી દોરી તો બાંધેલી દેખાય છે, એ રીતે પાઇપનો ઉપયોગ કરે છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, છોટું ઘરની કઈ બાજુ ભાગને પસંદ કરે છે? તો
छोटू से बाजू में जे बेसवानी पाटली और छापरू माइक लगाड़ू से अँ ये वधारे पसंद करे छे। જો એમ કીધું છે કે છોટું ઘરની કઈ બાજુના ભાગને વધારે પસંદ કરે છે તો જો છોટું જે પાઇપમાં રહે છે એના આગળના ભાગમાં થોડી જગ્યા છે ત્યાં કને પોતે છાપરું બાંધ્યું છે અને ત્યાં કને બે ઓટલા જેવા બનાવીને ત્યાં કને બેસવાનું વધારે પસંદ કરે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મનુને પાઇપમાં રહેવા આપે આવવા માટે છોટું કેમ બોલાવે છે તેમ છોટું હો તો પાઇપમાં હવે જો આ એમનો મિત્ર છોટુના પાઇપમાં મૂંડું બોલાવે છે અહીંયા રહેવા માટે કે તું પણ અહીંયા રહેવા આવી જાય એમ તમે છોટુ હો તો પાઇપમાં કેવી રીતે ઘર બનાવી ને રહ્યો રહો એવો પ્રશ્ન પૂછે છે તમને લોકોને। જો વિદ્યાર્થી મિત્રો એના પછીનું છે કે મોનુને પાઇપમાં રહેવા આવવા માટે છોટુ કેમ બોલાવે છે। જો વિદ્યાર્થી મિત્રો જે રીતે છોટુ એકલો હતો અને અમદાવાદમાં રહેવા માટે આવ્યો હતો એવી જ રીતે મોનુ પણ એવું હોઈ શકે કે એકલો હોય અને એને એના પર છોટું ના દયા આવી હોય અને મોનુને પોતાના ઘરમાં માટે ઘરમાં રહેવા આવવા માટે બોલાવ્યો હોય। ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમે છોટું હો તો પાઇપમાં કેવી રીતે ઘર બનાવીને રહો તો આપણે પાઇપની અંદર રહેવાનું હોય તો આપણે વ્યવસ્થિત સરસ મજાનું સાફ કરીએ ત્યાં કને બેસવાનું પાથરનું પાતરીએ બરોબર કપડાં ધોવા માટે જે રીતે છોટું હોય દોરી બાંધે દોરી બાંધીએ પાણી માટેની વ્યવસ્થા કરીએ પછી રસોઈ કરવા માટેની વ્યવસ્થા કરીએ બરોબર એ રીતે ઘર બનાવી શકીએ। પછી એક બીજો પ્રશ્ન છે કે મકાન એ ઘર ક્યારે બને તેની ચર્ચાની મદદ મકાન અને ઘરના તફાવતથી સ્પષ્ટ થઈ શકે છે। મકાન હોય એ ખાલી હોય જ્યારે ઘર હોય એમાં વસવાટ કરવા માણસો રહે એને ઘર કહેવાય બરોબર ઘરનું ચિત્ર। જો વિદ્યાર્થી મિત્રો હવે એક નીચે પ્રશ્ન આપેલું છે આપણે કે મકાન એ ઘર ક્યારે બને તેની ચર્ચાની મદદથી મકાન અને ઘરના તફાવતની સ્પષ્ટતા કરો। વિદ્યાર્થી મિત્રો મકાન કોને કહેવાય તો કે જે મકાન બની ગયું હોય અને ખાલી હોય એને મકાન કહીએ પણ ઘર ક્યારે બને છે ત્યારે એક કુટુંબ રહેતું હોય ઘરની અંદર રહેવાસ રહેઠાણ થયું હોય રહેવાસ થયો હોય ત્યારે એ ઘર બને છે બરોબર। આ બેમાં આટલો ફરક પડે છે આપણે કેમ ઘરમાં રહીએ છીએ ઘર કહીએ છીએ મકાનમાં રહીએ છીએ એમ નથી કહેતા આપણે રહેવા માટે ઘર કહીએ છીએ કે રહેવા માટે ઘર જોઈએ છે બરોબર તો ઘર અને મકાનમાં આટલો તફાવત પડે છે। ઘરો એમાં વસવાટ કરવા દાખલા તરીકે આગાશી છે બરોબર એ બૈણું છે આગળ એ બારી છે અહીંથી ચડવાની સીડી છે ઉપર અગસી ચડવાની બરોબર એટલે ઘણી પ્રકાર ઘણા ઝૂંપડાવાળા ઘરે હોય આ રીતના બરોબર એટલે ઘરનું ચિત્ર દોરી પછી તમારે રંગ પૂરવાનો છે કે ધાબાવાળું ઘર છે કે છાપરાવાળું એ તમારી રીતના। જો વિદ્યાર્થી મિત્રો હવે આપ્યું છે કે ઘરનું ચિત્ર દોરો અને રંગ કરો તો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતે ઘરનું ચિત્ર દોરી અને રંગ પૂરવાના રહેશે। જો ચોપડીમાં ના દોરો તો કોઈ નોટની અંદર પણ દોરી શકો છો। ત્યાર પછી બીજું છે કે વિચારો અને લખો તો તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે તો પ્રશ્નના જવાબમાં લખી છે કે વિદ્યાર્થી મિત્રો તમારા મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી જે પણ કોઈ રહેતું હોય બેન ભાઈ એના વિશે આપણે આમાં લખવાનું રહેશે નક્કી કરી વ્યવસ્થિત ઘરનું ચિત્ર દોરી અને રંગ પૂરવાના છે। વિચારી અને લખો તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે તો મારી સાથે મમ્મી પછી પપ્પા પછી ભાઈ ભાઈ બહેન દાદા દાદી બરોબર હવે તમારી સાથે જે ઘરમાં રહેતા હોય કોણ કરે છે એના પણ તમે નામ લખી શકો અહીંયા મારી સાથે રહેતા હોય એના નામે લેખા આ છોટો એ પાઇપને બે જુદા જુદા ભાગમાં વેચી તમારા ઘરના જુદા જુદા ભાગો વિશે લખો હવે આપણે છોટુને પાઇપ બે ભાગને જુદા જુદા વેચી નીકળ્યા આપણા ઘરમાં શું શું હોય તો રસોડું હોય બરોબર રસોડું હોય પછી ભગવાનનો રૂમ હોય બરોબર ભગવાનનો રૂમ
પછી બેડરૂમ હોય, પછી લિવિંગ રૂમ હોય, બેઠક રૂમ, બેઠક રૂમ, પછી બાથરૂમ હોય, ટોયલેટ હોય, પાર્કિંગ હોય. આ ઘરના જુદા જુદા ભાગો છે. તો ધાબો હોય તો પાકું મકાન તો ધાબો હોય. જો ઇદન ત્યાર પછીનો પ્રશ્ન છે કે છોટું હોય પાઇપને જુદા પાઇપને બે જુદા ભાગમાં વહેંચી તમારા ઘરના જુદા જુદા ભાગો વિશે લખો. જેવી રીતના છોટું પોતાને પાઇપના બે ભાગમાં વહેંચ્યા છે એવી રીતના આપણે પણ આપણા ઘરની અંદર કયા કયા ભાગો છે આપણે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ઘરની અંદર પ્રવેશ કરીએ છીએ તો સૌથી પહેલા આંગણું આવશે, ત્યારબાદ લિવિંગ રૂમ આવશે, પછી બાજુમાં કિચન એટલે કે રસોડું હોય, ત્યાર પછી આપણે ભગવાનનો રૂમ બનાવ્યો હોય બરોબર, પછી સ્ટોર રૂમ હશે, બાથરૂમ હશે અને બેડરૂમ હશે બરોબર, પછી પાછળના બાજુ ગેલેરી હશે. આ રીતે આપણા ઘરની અંદર ટોયલેટ બાથરૂમ જે પણ કાંઈ હોય એમાં આપણે આમાં નામ લખવાના રહેશે. હવે આ નોખા નોખા અલગ અલગ પ્રકારના આપણે ભાગમાં ઘરના જુદા જુદા ભાગોનું નામ છે બરોબર. તમારે ઘણા બધામાં હોય અને ના પણ હોય તો એ રીતના લખવાના છે ઘરના ભાગો. વિચારો અને કહો તમે દિવસમાં કેટલો સમય ઘરના વિવિધ ભાગોમાં વિતાવો છો. તો આપણે વિચારીએ તો ઘરમાં મોસ્ટ ઓફ આપણે 24 કલાકમાંથી ગણીએ તો 24માંથી વધારે જો કોઈ બહાર રહેતા નોકરી કરતા હોય તો એ લોકોને વધારે ટાઈમ બહાર રહેતા હોય, પણ ઘરમાં મોસ્ટ ઓફ આપણે વિદ્યાર્થી વર્ગ વિદ્યાર્થી છે એ 24માંથી આપણે 6 કલાક બાદ કરી નાખીએ, 6 નહીં 7 કલાક બાદ કરી નાખીએ. તો વધારે વધારે આપણે 15 થી 16 કલાક જેવું આપણે ઘરમાં વિતાવીએ છીએ સમય. તમારા ઘરમાં કોઈ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન આપેલો છે કે તમે દિવસમાં કેટલો સમય ઘરના વિવિધ ભાગોમાં વિતાવો છો. તો આપણે વિચારો, સવારના ઉઠીએ ત્યાંથી નાહીએ ધોઈએ બરોબર, પછી મોટા ભાગે આપણે લેશન કરીએ, શાળાએ જઈએ, પછી આવીએ સૂઈએ, તો મોટા ભાગનો સમય આપણે લિવિંગ રૂમમાં અથવા તો બેડરૂમમાં વિતાવતા હોય છે બરોબર. બેડરૂમમાં પણ ઘણી વખત પોતાનો એક સેપરેટ રૂમ હોય એની અંદર આપણે લેશન કરીએ, પછી રમીએ પોતાના રૂમની અંદર. તો ઘણા બધા બાળકો એવા હોય કે જે પોતાના પર્સનલ રૂમની અંદર વિતાવતા હોય, ઘણા બાળકો એવા હોય કે આંગણામાં રમતા હોય, લિવિંગ રૂમમાં રમતા હોય, તો આપણે લખી શકીએ આપણે જેમાં પણ રમતા હોઈએ, બેઠા હોઈએ, લેસન કરતા હોઈએ એ ભાગ આપણે લખી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે, તો આ લિવિંગ રૂમ બરોબર, બેઠક રૂમ છે આપણે બધા એમાં વધારે પ્રમાણમાં સમય વિતાવે છે. જો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કોઈ સભ્ય વધુ સમય વિતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ઘરની અંદર પ્રવેશ કરીએ છીએ અથવા તો કોઈ આપણા ઘરે આવે છે તો મોટા ભાગે એ લોકો ક્યાં બેસે, બેઠક રૂમમાં એટલે કે લિવિંગ રૂમમાં બેસે બરોબર. તો એ લિવિંગ રૂમ છે કે જેમાં ઘરના સભ્યો વધુ સમય પસાર કરે છે અને બેસવાનું પણ પસંદ કરે છે. ત્યાર પછી છે તમે જોયું છે કે કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે આપણા ઘરમાં રહે છે. કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે કારણ કે આપણે તેમને રાખવા માંગીએ છીએ, જ્યારે બીજા પ્રાણીઓ આમંત્રણ વગર પણ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે. તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે જ્યાં કુટુંબના કોઈ સભ્ય જવાનું પસંદ નહીં કરતા, એવો કોઈ ભાગ છે નહીં. તમે જોયું કે કેટલાક પ્રાણીઓ પણ આપણી સાથે આપણા ઘરમાં રહે છે. કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે કારણ કે આપણે તેને રાખવા માંગીએ છીએ, જ્યારે બીજા પ્રાણીઓ આમંત્રણ વગર રહે છે. દાખલા તરીકે ચકલી છે માળો બનાવે તો આપણે એને બનાવવા દઈએ, રાખવા દઈએ, જ્યારે બીજા પ્રાણી આમંત્રણ વગર, દાખલા મચ્છર છે, માખી છે, એ આમંત્રણ વગર આવી જાય બરોબર. જો તમે જોયું કે કેટલા પ્રાણીઓ પણ આપણી સાથે આપણા ઘરમાં રહે છે બરોબર, કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રાણીઓ આપણી સાથે રહેવા આપણા ઘરમાં, તો કે કૂતરું બિલાડી આવે પાડ્યા હોય તો આપણી સાથે રહે છે બરોબર. કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે કારણ કે આપણે તેમને રાખવા માંગીએ છીએ. તો આપણે ગમતા હોય એવા પ્રાણીઓ કયા કયા હોય,
તો કૂતરો છે, બિલાડી છે, ગાય છે, બકરી છે, બરોબર, જે આપણને રાખવા ગમતા હોય આપણા ઘરમાં આપણી સાથે રહે છે. અને કેટલાક એવા છે કે આપણે જેને ગમતા પણ ના, આપણે મતલબ આપણા ઘરમાં રહેતા હોય ન ગમતા હોય, આપણે આમંત્રણ પણ ના આપ્યું છતાં પણ રહે છે, એવા કયા વિદ્યાર્થી મિત્રો? તો કે વંદો છે, કીડી છે, મકોડો છે, માખી છે, મચ્છર છે, એવા બધા પ્રાણીઓ એવા છે કે જે આમંત્રણ વગર આપણા ઘરની અંદર રહે છે. હવે જોડકા ગાય. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપે અત્યાર સુધી ભાગ એક શીખ્યા, બરોબર, પાઠ ચાર ની અંદર છોટું ઘરમાં પાઠ ભાગ એક શીખ્યા. ત્યાર પછી આપણે ભાગ બીજો શીખીશું. ભાગ એક ની અંદર આપે એટલું સમજ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તક ની અંદર જે બધા પ્રવૃત્તિ છે એ કરવાની રહેશે. ચિત્ર દોરવાનું, રંગ પૂરવાનું, નોટ ની અંદર પ્રશ્નો છે એ લખવાના રહેશે. જો સાધ્યપોથી ભરતા હો તો સાધ્યપોથી ની અંદર પણ લેશન કરવાનું રહેશે.